કઢી પકોડા બનાવતી વખતે પકોડા અંદરથી બહુ ડ્રાય અને કઠણ કેમ બને છે? કઢી શોષીને પોચા કેમ નથી થતા? કઢી પકોડામાં ક્યાં મસાલા ઉમેરીએ તો ખાવામાં એકદમ ચટાકેદાર બને? આ બધા જ પ્રશ્નના જવાબ અને કઢી પકોડા બનાવવાની પરફેક્ટ અને પૂરી રીત સ્પેશિયલ ટીપ સાથે વિડીયોમાં બતાવી છે, જેથી ઘરે પણ હંમેશા ઢાબા જેવા જ કઢી પકોડા બને. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે કઢીનું બેટર બનાવીએ, જેની માટે 250 ગ્રામ ખાટું હોય તેવું દહીં લીધું છે. આમાં દહીં ફ્રેન્ડ્સ ખાટું હશે 2 દિવસનું તો ઘણી સારી કઢી બનશે. તેની અંદર 4 ચમચી બેસન ઉમેરીએ છીએ, 1/4 ચમચી હળદર એડ કરીએ છીએ અને પહેલાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ. હવે આ મિશ્રણને આપણે બ્લેન્ડ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ કઢીમાં પાણીનું પ્રમાણ વધારે જોશે. પહેલાં આપણે 1/2 ગ્લાસ એટલા માટે નાખીને બ્લેન્ડ કર્યું કે વધારે પાણી હશે ને તો બ્લેન્ડ કરતી વખતે તે ઉડશે. અત્યારે હવે આપણે બીજું 1 ગ્લાસ પાણી એડ કરીએ છીએ. હવે આ કઢીનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે. અત્યારે આપણે કઢી બનાવવા માટે એક નોનસ્ટિક પેન લીધું છે. ફ્રેન્ડ્સ, આ કઢી બનાવીએ ને તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, તો કઢીને ઉકળવા માટે અને ઉભરાય નહીં તેની માટે હંમેશા ઊંચું હોય ને આવી રીતે થોડી ઊંચાઈવાળું વાસણ લેવાનું, જેથી તે ઉભરાઈને બહાર ના આવી જાય. આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ છીએ અને અત્યારે એકદમ સ્લો ફ્લેમ રાખી છે. હવે આપણે 3 ચમચી જેટલું તેલ લઈએ છીએ, જે રૂટીનની ચમચી હોય ફ્રેન્ડ્સ તે જ આપણે લીધી છે. હવે તેલની અંદર 1/2 ચમચી જેટલો અજમો એડ કરીએ છીએ અને 1/4 ચમચી મેથી દાણા એડ કરીએ છીએ, જે સૂકી મેથી હોય છે તે નાખી છે. ફ્રેન્ડ્સ, આમાં મેથી દાણાનો સ્વાદ તો સરસ લાગે છે, પણ પકોડા અને કઢીનું બેસન પચવામાં પણ ખૂબ હેલ્પફુલ થાય છે મેથી. 1/4 ચમચી જીરું એડ કરીએ છીએ. 1/4 ચમચી છીણેલું આદુ લીધું છે, તમે આની પેસ્ટ પણ લઈ શકો છો. અને 1/4 ચમચી જેટલા, એટલે કે 1 લીલા મરચાંના ટુકડા લીધા છે. આ બંનેને તમે પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો. અને જો તમને આદુ ના ભાવતું હોય ફ્રેન્ડ્સ, તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. હવે બધું સરસ સતળાઈ ગયું છે, તો આપણે જે કઢીનું મિશ્રણ બનાવ્યું તે એડ કરીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખી છે અત્યારે. હજી બીજું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ અને આને સતત હલાવવાનું છે ફ્રેન્ડ્સ, નહીં તો ફાટી જશે. જ્યાં સુધી પહેલો ઉભરો ના આવે ત્યાં સુધી સતત હલાવીએ. હજુ બીજું 1/2 ગ્લાસ પાણી એડ કરું છું. અત્યાર સુધી ટોટલ આપણે 3 થી 3.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. ફ્રેન્ડ્સ, આ કઢીની ખાસિયત જ આ છે કે પહેલાં જે બેટર છે તે એકદમ પતલું બનાવવાનું અને તેને સરસ ઉકળવા દેવાનું. કઢી એટલે સરસ ઉકળી ઉકળીને બને ને તે વાનગી. તો જેટલી કઢી ઉકળતી હશે ને તેટલી જ કઢી વધારે સ્વાદિષ્ટ બનશે. તો આપણે જ્યારે કઢીને ઉકાળવી છે અને ચણાનો લોટ છે જો ઓછું પાણી હશે ને તો તરત જ ઘટ થઈ જશે. તો આપણે પાણી એડ કરી અને ઉકાળવાની છે. તેની અંદર 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીએ છીએ. આપણે મીઠા લીમડાને ડાળી સાથે જ હંમેશા એડ કરવાનો, જેથી તેની ફ્લેવર કઢીમાં આવી જશે અને પછી આપણે લાસ્ટમાં કાઢી લેશું, જેથી ખાતી વખતે બિલકુલ મોઢામાં ના આવે. અત્યારે આપણે ગેસની ફ્લેમ ફૂલ જ રાખી છે. તમે જોઈ શકો છો મિશ્રણ હવે ઘાટું થતું જાય છે. હજુ બીજો 1/2 ગ્લાસ પાણી હું એડ કરું છું. તમે જોઈ શકો છો આપણે સતત હલાવીએ છીએ તો બિલકુલ મિશ્રણ ફાટ્યું પણ નથી. આ કઢી છે તે શાક અને કઢી બંને તરીકે તમે ઉપયોગ કરી શકો છો. પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને ભાત સાથે પણ એટલી જ સરસ લાગે છે. અને જ્યારે કોઈ શાક ના હોય ઘરમાં ત્યારે તો એકદમ બેસ્ટ ઓપ્શન છે. હવે આપણી કઢીમાં ઉભરો આવી રહ્યો છે. હવે તેની અંદર આપણે 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. આ ટાઈમે ફ્રેન્ડ્સ આપણે મીઠું ચાખી લેવાનું, પછી આપણે એડ કરવું હોય તો કરી દેવાનું. અત્યારે હું પણ 1/2 ચમચી જેટલું મીઠું એડ કરું છું. અને તમને જો ખટાશ ઓછી લાગે, કેમ કે આપણે દહીંમાં પાણી ઘણું બધું એડ કર્યું છે, જો ખટાશ ઓછી લાગે તો બીજું દહીં પણ પ્લસ કરી શકો છો થોડું, અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે એક ઉભરો આવી ગયા પછી આપણે એકદમ ગેસ સ્લો કરી દઈએ છીએ. આવી રીતે એક ચમચો અંદર રાખીએ છીએ અને ઉપરથી આવી રીતે 1/2 ઢાંકણું ઢાંકવાનું છે. પૂરું નથી કવર કરવાનું, નહીં તો કઢી ઉભરાય અને બહાર આવી જશે. એકદમ સ્લો તાપે આને આપણે ઉકળવા દઈએ. હવે કઢી ઉકળે છે ત્યાં સુધી આપણે તેના પકોડાની તૈયારી કરી. અત્યારે આપણે 1 કપ જેટલું બેસન લીધું છે, જેને આપણે ચાળી લઈએ જેથી બેટર બનાવીએ ત્યારે બિલકુલ લમ્સ ના રહે.
હવે એક પિંચ એટલે કે 1/4 ચમચી જેટલી જ હળદર એડ કરીએ છીએ. આમાં હળદર વધારે એડ નહીં કરવાની, નહીં તો તળાશે ત્યારે બહુ લાલ કલર થઈ જશે. અને 1/4 ચમચી એટલે કે એક પિંચ જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. એક તીખું લીલું મરચું સમારીને લીધું છે. 1/4 ચમચી હિંગ એડ કરીએ જેથી ડાયજેસ્ટ સરસ થઈ જાય. 1/4 ચમચી અજમો લઈએ છીએ જેને હાથેથી મસળીને રાખીએ. એમ પણ ફ્રેન્ડ્સ, બેસન એટલે કે ચણાનો લોટ અને અજમો તે ફ્રેન્ડ્સ છે, તે બંનેનો ભેગા થઈને સ્વાદ બહુ જ સરસ લાગશે. હવે પકોડા જેના વગર અધૂરા છે તેવા આખા ધાણા આપણે ઉમેરીએ. અત્યારે આપણે 1/4 ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને 8-10 દાણા મરી લીધા છે. આ બંનેને આપણે અધકચરા વાટી લઈએ. ધાણા અને મરીનો પાવડર એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ હંમેશા આપણે ફ્રેશ વાટીને લેશું ને તો તેની ફ્લેવર બહુ જ સરસ આવશે. હવે કઢી પકોડા ખાતી વખતે અંદરથી એકદમ સુપર સોફ્ટ બને અને એર પોકેટ્સવાળા એટલે કે અંદર સરસ જાળી પડે તેવા બને તેની માટે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ એડ કરવાથી આપણા પકોડા એકદમ સોફ્ટ બનશે. હવે આપણે જો ખાવાનો સોડા એડ કરી અને પછી આપણે પકોડા બનાવશું ને તો ઘણીવાર બહુ તેલવાળા લાગે છે, તે ના થાય તેની માટે અત્યારે આપણે બેકિંગ પાવડર એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો બેકિંગ પાવડર આપણે એડ કરીએ છીએ જેનાથી પકોડા સોફ્ટ બનશે અને બિલકુલ તેલ ભરાયા વગરના બનશે. ફ્રેન્ડ્સ, આવી જ નાની નાની બાબતનું ધ્યાન રાખીએ ને તો આપણી રેસીપી હંમેશા બેસ્ટ બને. હવે 3-4 ચમચી જેટલી કોથમીરને ઝીણી ધોઈ અને સમારી લીધી છે. 1 વાટકી ડુંગળી લીધી છે જેને પણ મેં ઝીણી સમારી લીધી છે. 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ છીએ અને 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. હવે આ બધું આપણે હાથેથી એકવાર મિક્સ કરી દઈએ. ડુંગળી છે તે પાણી પણ છોડશે તો આપણે પહેલાં પાણી નાખીને બેટર નહીં બનાવી દેવાનું, નહીં તો બહુ ઢીલું થઈ જાય. હવે હાથમાં થોડું પાણી લઈ અને આપણે બનાવવાનું છે બેટર. આમાં ફ્રેન્ડ્સ વધારે પાણીની જરૂર નહીં પડે. ફ્રેન્ડ્સ, આમાં લાલ મરચું જો વધારે નાખી દઈ ને તો બેકિંગ પાવડર કે સોડા સાથે જ્યારે બને ને ત્યારે ભજીયા બનવામાં બહુ લાલ દેખાય અને પછી કઢીમાં ઉમેરીએ ને ત્યારે પણ તે બહુ સારા ના દેખાય. તેથી આપણે બહુ જ ઓછું લાલ મરચું એડ કરવાનું, તીખાશ આપણે લીલા મરચાંની જ આપવાની. અત્યારે આપણું બેટર ઘણું થીક છે, હજી આપણે થોડું ઢીલું કરીએ. અત્યારે મેં 1/4 કપથી ઓછું પાણી વાપર્યું છે. અત્યારે હાથેથી લઈ અને પકોડા પડી શકે તેવું આપણે બેટર રાખ્યું છે. હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈએ. હવે આપણી કઢી સરસ ઉકળી રહી છે, આપણે તેને બીજા ગેસ પર શિફ્ટ કરી દઈએ. એકદમ સ્લો ફ્લેમ જ રાખી છે અને અહીંયા આપણે આપણું તેલ ગરમ થવા મૂકી દઈએ. કેટલી મસ્ત ફ્રેન્ડ્સ કઢી ઉકળી રહી છે અને સુગંધ તો એટલી મસ્ત આવી રહી છે. હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરી લઈએ. આપણે તેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને નાખીએ જેની ફ્લેવર બહુ જ સરસ આવશે. હવે બધું આપણે મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો પહેલાંથી આપણું બેટર સરસ ઢીલું પણ સરસ થઈ ગયું છે. હવે આપણે તેલને ચેક કરીએ. અત્યારે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે બહુ જ નાની નાની પકોડી બનાવવાની છે ફ્રેન્ડ્સ. બહુ મોટું હશે ને તો પછી ફૂલશે પણ ખરું, તો બહુ મોટા મોટા લાગશે. અત્યારે બને તેટલા આપણે નાના બનાવશું. તમે આને ચમચીથી પણ પાડી શકો છો અને નાના હશે ને ફ્રેન્ડ્સ તો અંદરથી સરસ ચડી જશે. મોટા હશે ને તો ચડતા બહુ જ ટાઈમ લાગશે અને અંદરથી તમને ખાતી વખતે થોડા કાચા કાચા લાગશે. સરસ તે ફૂલી પણ રહ્યા છે અને સરસ તે પોતાની મેતે જ ટર્ન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આપણે કેટલા નાના મૂક્યા હતા અને કેટલા સરસ ફૂલ્યા છે. અને કલર તમે જુઓ, આપણે જે મરચું અને હળદર ઓછી નાખી તો અત્યારે મસ્ત કલર રહ્યો છે. અને આપણે બેકિંગ પાવડર નાખ્યો ને ફ્રેન્ડ્સ તો બિલકુલ અત્યારે તેલ નથી ભરાયું ભજીયાની અંદર. હવે આપણે ચેક કરવા એક પકોડું લઈએ, તેને આવી રીતે ડીશની અંદર મૂકી અને આવી રીતે કટ કરીએ. અને તમે જોઈ શકો છો અડીને પણ કે અંદરથી બિલકુલ કાચા નથી, બિલકુલ લોટનો ભાગ લાગતો નથી. તમે ચાખીને પણ ચેક કરી શકો છો. હવે આપણા પકોડા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે, તો આપણે તેને કાઢી લઈએ. હવે આપણા પકોડા બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, આપણે જે ઘી નાખ્યું ને તેનાથી આવા સરસ એર પોકેટ્સવાળા ભજીયા બનીને રેડી થયા છે. આવું કરવાથી ફ્રેન્ડ્સ તે અંદરથી હલકા હશે ને તો આપણી કઢીને બરોબર સોસશે અને એકદમ ખાવામાં સોફ્ટ અને જ્યુસી બનશે. ફ્રેન્ડ્સ, આ બહુ જ સિક્રેટ કામની વસ્તુ છે. આ પકોડા તમારા ક્યારેય કોરા કોરા ને અંદરથી કડક નહીં બને. હવે આપણે કઢીને પાછી શિફ્ટ કરીએ છીએ.
फ्रेंड्स अत्यारे आपणी कढ़ी उकड़ीने 25-30 मिनिट जेटलो समय थई गयो छे अने तमे तेनी कंसिस्टन्सी पण जोई शको छो, एकदम वधारे पतली नथी ने एकदम वधारे घाटी पण नथी। हवे आपणे जे लीमड़ो नाख्यो तेने आपणे काढी लईए। आवुं करवाथी फ्रेंड्स क्यारे लीमड़ो खावामां नहीं आवे अने आपणे जे मेथीना दाणा हता ते पाछा अंदर लईए छे। હવે આપણે પકોડાને એડ કરીએ। ફ્રેન્ડ્સ પકોડા આપણે જ્યારે જમવા બેસવું હોય ને ત્યારે જ એડ કરવાના, નહીં તો તે વધારે પડતા સોગી થઈ જશે। પકોડા એડ કર્યા પછી આપણે કઢીને 5 મિનિટ થવા દેવાની, તેને ઢાંકી દઈએ છીએ। અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને બીજી કઢાઈમાં વઘાર કરીએ છીએ। આપણે અત્યારે 1.5 ચમચી જેટલું તેલ લઈએ છીએ। હવે તેલની અંદર આપણે આવી રીતે લાંબી સમારેલી અડધી ડુંગળી છે તે એડ કરીએ છીએ। તેને આપણે લાઇટ ગોલ્ડન કલરની સાતળવાની છે અને આપણે ફ્રેન્ડ્સ આવી રીતે લાંબી જ રાખશું જેથી ખાવામાં આવે તો મસ્ત લાગશે। અને આ 2-3 ટુકડા લાંબા લીલા મરચાંના એડ કરીએ છીએ। હવે આપણી ડુંગળી ગોલ્ડન થઈ ગઈ છે, આપણે ગેસ બંધ કરીએ છીએ। અને આપણે ડુંગળીનું તેલ નથી લેવાનું, આપણે અત્યારે ખાલી ડુંગળી અને મરચા જ એડ કરીએ છીએ। તમે જોઈ શકો છો આપણા પકોડા પણ કેટલા સરસ સોફ્ટ થઈ ગયા છે અત્યારે। હવે આપણે તેજ પેન લઈએ છીએ અને ગેસની ફ્લેમ ચાલુ કરી તેની અંદર બીજું 1 ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ, 1/2 ચમચી રાઈ, 8-10 દાણા મેથી, 1/4 ચમચી સૂકા દાણા, 1/4 ચમચી જીરું, 2 લાલ મરચાંના ટુકડા ને થોડી હિંગ એડ કરીએ છીએ। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ અને 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ છીએ અને આને ઉકળતી કઢીમાં એડ કરીએ। વાવ ફ્રેન્ડ્સ, આપણો ઉપરથી વઘાર પણ એકદમ મસ્ત થઈ ગયો છે, આપણા પકોડા પણ સોફ્ટ થઈ ગયા છે, અત્યારે કન્સિસ્ટન્સી પણ પ્રોપર છે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ।